ગુજરાત અને દેશમાં ચોમાસાની થશે મોડી શરૂઆત. ગુજરાતમાં ચોમાસું આ વખતે સરેરાશ રહેવાની આગાહી. કેટલાક જિલ્લાઓમાં સરેરાશ કરતા પણ પડશે ઓછો વરસાદ. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તાપમાનમાં હાલ કોઈ મોટો તફાવત જોવા નહીં મળે. મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રી જેટલો થશે વધારો. મોરબીના હળવદમાંથી ઝડપાયો છે 1.12 કરોડનો નકલી વરિયાળીનો જથ્થો. એલસીબીની ટીમે મુદ્દામાલ સાથે એક વ્યક્તિને દબોચી લીધો. ભેળસેળ કરી રાજ્યની બહાર વરિયાળી વેચતા હોવાનું તપાસમાં ખુલ્યું. પંચમહાલના ગોધરામાં વીજળીનો બેફામ વેડફાટ. મહિલા આઈટીઆઈ ખાતે વિવિધ વિદ્યાશાખાઓના રૂમમાં બિનજરૂરી વપરાશ. વિદ્યાર્થીઓની ગેરહાજરી છતાં કેમ ચાલુ છે લાઇટ અને પંખા. ગોંડલ એસટી ડેપોમાં એસટી બસ ઘૂસી ગઈ. બ્રેક ન લાગતા બસ ફૂટપાથ ઝડપે ઘૂસી જતા એક કિશોરને ઈજા. ડ્રાઈવરની ઘોર બેદરકારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા.